નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન ધોરણ 12ની અંદર નવું પ્રકરણ સમજવાનું ચાલુ કર્યું છે. હવે 7 પાઠ સુધી આપણે સમજી લીધું છે. આજે આપણે 8મો પાઠ પર્યાવરણ અને વર્તન એના વિશેની સમજૂતી મેળવવાના છીએ. હવે કોઈ પણ વ્યક્તિ રોજિંદા જીવનની અંદર કંઈ વર્તન કરે છે, એ વર્તન પાછળ વર્તન છે ને આધારે કરે છે. તો એ વ્યક્તિના અંદર જે કંઈ પણ લક્ષણો છે એનો વિકાસ થયેલો હોય, તે લક્ષણ અને એની આજુબાજુનું વાતાવરણ, એની વચ્ચે આંતરક્રિયા થાય છે ને એના પરિણામે કોઈ એક પ્રકારનું વર્તન જોવા મળશે. જેમ કે અત્યારની સિઝન કઈ છે? વિન્ટર, ઠંડીની સિઝન છે. તો એમાં આપણે શું કરીશું? તો આપણને ઠંડી ન લાગે એટલા માટે આપણે સ્વેટર પહેરીશું. તો એ પણ એક પ્રકારનું વર્તન જ થયું. આપણે બહાર નીકળીએ તો સ્વેટર પહેરશું, માથે મફલર બાંધીશું, બરાબર, કે જેથી કાનમાં પવન ન લાગે. તો આ વર્તન શેના કારણે છે? વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું જે આંતરક્રિયા થાય છે. આપણી આસપાસનું વાતાવરણ આપણા વિચાર ઉપર અસર કરે છે, આપણે જે લાગણીઓ અને આપણે જે વર્તન કરીએ છીએ એના ઉપર અસર કરે છે. એ આપણા આજુબાજુનું વાતાવરણ માણસ ઉપર અસર થાય છે, અને માણસ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એની અસર વાતાવરણ ઉપર થાય છે. આ બે વસ્તુ અરસપરસ છે, એટલે કે વાતાવરણની માણસ ઉપર અસર થાય અને માણસની વાતાવરણ ઉપર. હાલની જે પર્યાવરણની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ દેખાડે છે કે હાલના સમયમાં પણ પર્યાવરણને લગતી ઘણી બધી સમસ્યાઓ છે અને ભવિષ્યમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આપણું જે ભૌતિક પર્યાવરણ છે, આપણું ભૌતિક વાતાવરણ છે, એમાં શેનો શેનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન તમને ઘણી વખત પૂછાતો હોય છે. ભૌતિક વાતાવરણની અંદર આ જે જંગલો છે એ બીજી કેટલીક ભૌગોલિક સંપત્તિ, ભૌગોલિક સંપત્તિ એટલે કે અમુક જે કુદરતી સંપત્તિ છે, જે કુદરતી રીતે ઉત્પન્ન થઈ છે ને એ કુદરતી, અને એ સિવાય માણસોએ પોતે પોતાના પ્રયત્નથી પોતાની કામગીરીથી ઉત્પન્ન કરેલી છે. જેમ કે શહેરો બન્યા, રહેવાની જગ્યા એટલે કે રહેઠાણો, બજારો બની, ઓફિસો બની, અને રેલવે, આ બધું શું છે? તો માણસે બનાવ્યા છે, એટલે એને માનવ સર્જિત પર્યાવરણમાં આવે અને કુદરતી રીતે ઉત્પન્ન થયું હોય એ કુદરતી પર્યાવરણમાં આવે. તો ભૌતિક વાતાવરણની અંદર, ભૌતિક પર્યાવરણની અંદર જંગલો અને આ કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ, આ બધાનો સમાવેશ એમાં થાય છે. આ જે ભૌતિક વાતાવરણ છે એની આપણા વર્તન ઉપર ઘણી બધી રીતે અસર થતી હોય છે. ખાસ કરીને તો ઋતુઓની અસર થાય, હવામાનની, ઉષ્ણતામાનની અલગ અલગ રીતે અસર થાય છે. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું સ્વેટરનું. ખૂબ વધારે ગરમી, ખૂબ વધારે ઠંડી, પછી મધ્યમ ગરમી ને ઠંડી, મધ્યમ ઉષ્ણતામાન, ભેજ, ધુમ્મસ, કે આ વરસાદી વાતાવરણ છે એની પણ માણસ જે કામ કરે છે ને એના ઉપર અસર થાય છે. માણસ સામાજિક વર્તન, સામાજિક વર્તન કોને કહેશું? તો બીજા સાથે જે વાતચીત કરે, વર્તન વ્યવહાર કરે, તે સામાજિક વર્તન કહેવાય. તો આ ઠંડી ગરમી ખૂબ વધારે હોય કે મધ્યમ પ્રમાણમાં હોય એની અસર આપણા બીજા સાથેના વર્તન ઉપર પડે છે, આપણે જે કામ કરીએ છીએ ને એના ઉપર થાય છે. એના માટેનું એક ઉદાહરણ જોઈએ. ઠંડુ વાતાવરણ હોય એના કરતાં ગરમ કે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં જે લોકો રહેતા હોય એ લોકો ખૂબ ઝડપથી ગુસ્સે થઈ જાય છે, આક્રમક બની જાય છે, બીજાને મારવાની ઈચ્છા થઈ જાય ને આક્રમકતા કહેવાય. તો આ ગરમ વાતાવરણની આવી અસર થાય છે. પછી ખૂબ ઊંચું તાપમાન એટલે કે વધારે ગરમી હોય ત્યારે, અને વધારે ગરમી હોય ત્યારે બેટ્સમેન એટલે ક્રિકેટ રમે ને ત્યારે જે બેટિંગ કરતા હોય બેટ્સમેન, એ વધારે દડા મારે છે, દડા ફટકારે છે. તો આ શું દર્શાવે છે? બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. તો આવી રીતે માણસ ઉપર પર્યાવરણની અસર થાય છે. માણસ એ કામ કરે છે, એ કામની અસરના કારણે
માણસે પોતાનો આજના સમયમાં વિકાસ તો કરી લીધો છે, પણ આ વિકાસની સાથે સાથે એની આજુબાજુનું વાતાવરણ છે ને, એમાં એણે ઘણું બધું પ્રદૂષણ ફેલાવ્યું છે. એટલે કે માણસના જે કાર્યો છે એની પર્યાવરણ ઉપર ખરાબ અસર થાય છે. ખૂબ અવાજ થતો હોય તો એને ઘોંઘાટ કહેવાય. આપણે આગળ ઘોંઘાટની વ્યાખ્યા સમજવાની આવશે ત્યારે આપણે એને વધારે ડીપમાં સમજીશું. ઘોંઘાટ ઉત્પન્ન કરનાર પરિસ્થિતિ છે એમાં જ્યારે કોઈ વ્યક્તિને કામ કરવાનું હોય તો એની શારીરિક અને માનસિક શક્તિ ખૂબ જ વધારે વપરાય છે. ઘણી વખત તમને એવું ઘણી બધી વખત એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, ખૂબ અવાજ થતો એમાં તમારે કામ કરવાનું હોય બરાબર, જો તમે ખૂબ થાકી ગયા હોય એવું લાગે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ થાકી જાય છે, ચીડિયા સ્વભાવની બની જાય છે, એટલે કે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય એવા, અને આવી બધી આપણી પ્રતિક્રિયાઓ જોવામાં આપણી પ્રતિક્રિયાઓ અસાધારણ બની જાય છે. એટલે કે આપણે સામાન્ય રીતે જેવું વર્તન કરતા હોય એના કરતાં કંઈક અલગ પ્રકારનું વર્તન કરીએ છીએ. આ બધી વસ્તુ શું દર્શાવે છે? તો આ જે કુદરતી વાતાવરણ છે એ આપણા માટે ખૂબ જરૂરી છે, આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે આપણે પર્યાવરણને જેટલું સાચવીશું એટલી આપણા ઉપર એની સારી અસર થશે. એટલે કે આપણું પર્યાવરણ આપણા માટે આપણા ઉપર ખૂબ ઉપકારક છે, પણ એના માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રકરણની અંદર આ જ બધી બાબતો વિશેની સમજૂતી મેળવવાની છે. એમાંથી આપણે સૌથી પહેલો મુદ્દો સમજીએ, માનવી પર્યાવરણનો સંબંધ અને તેના ઘટકો, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે સમજવાનું છે માનવ પર્યાવરણનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ પર્યાવરણ છે એને બહુ વિદ્યાકીય ક્ષેત્ર શા માટે ગણવામાં આવે છે? તો એનો જવાબ આપણને અહીંથી મળે છે. આપણે આખું સમજીએ, પર્યાવરણનું મનોવિજ્ઞાન છે એ શેનો અભ્યાસ કરે છે? તો કુદરતી વાતાવરણ અને માણસે ઉત્પન્ન કરેલ જે ભૌતિક વાતાવરણ છે અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ એટલે કે માનસિક પ્રક્રિયાઓ, એની વચ્ચે કેવા પ્રકારના સંબંધો રહેલા છે એનો તે અભ્યાસ કરે છે, એની સાથે તે જોડાયેલો છે. આ જે સંબંધો છે એકબીજા સાથેના એ અરસપરસ છે, પારસ્પરિક છે. કેવા પ્રકારના સંબંધ છે? તેમાં પર્યાવરણની અસર માણસના વર્તન ઉપર થાય છે અને માણસ જે વર્તન કરે છે, માણસ જે કાર્ય કરે છે એની અસર પર્યાવરણ ઉપર થાય છે. આપણે ભૌતિક વિશ્વની ચર્ચા કરીએ તો ત્યારે એમાં આપણે જોઈએ કે આપણી જે આસપાસ અમુક ભૌતિક બાબતો છે, અમુક સાંસ્કૃતિક બાબતો પણ જોવા મળે છે. એટલે કે કેટલીક ભૌતિક વસ્તુ છે એને જોઈ શકીએ, અડી શકીએ, એનો અનુભવ કરી શકીએ, બરાબર. અને કેટલીક સાંસ્કૃતિક છે, આપણી આસપાસ જે અવાજ થતો હોય એટલે કે ઘોંઘાટ, તાપમાન હોય, હવા હોય, ગુણવત્તાવાળું પાણી હોય, અને આપણે જે ખોરાક ખાઈએ છીએ, પછી ખોરાક જેવો હોય એટલે કે ખોરાક પોષણવાળો પણ હોય અને ઓછા પોષણવાળો કે પોષણ વગરનો હોય, એ સિવાય બીજી અમુક વસ્તુઓ, એનાથી આપણી આજુબાજુનું એક વિશ્વ બને છે. તમે જોશો તો આપણે સવારથી ઉઠીએ, સવારે ઓછો તડકો હોય, પહેલાં તો વહેલી સવારે એકદમ અંધારું હોય, પછી ધીમે ધીમે દિવસ ચડે એમ પ્રકાશ વધતો જાય, બરાબર. આપણે આપણા રોજિંદા જીવનમાં ગોઠવાય, આપણી આજુબાજુ સતત હવા હોય, બરાબર. આપણે આખા દિવસમાં ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, આજુબાજુમાંથી કાંઈક ને કાંઈક અવાજ આવતો હોય છે, આનાથી આપણી આજુબાજુનું પર્યાવરણ બને છે. આ જે આપણી આસપાસનું જે પર્યાવરણ છે એમાં સામાજિક પર્યાવરણમાં માતા પિતા અને બીજી વ્યક્તિ દ્વારા આપણને અમુક સામાજિક ઉદ્દીપકો આપણે મેળવતા હોઈએ છીએ, એટલે કે સમાજની અંદર ચોક્કસ રીતે વર્તન કરવા માટેના ઉદ્દીપકો. આપણે સારું વર્તન કરીએ તો આપણા માતા પિતા શાબાશી આપશે, આપણને પ્રોત્સાહન આપશે. સારું વર્તન નહીં કરીએ સમાજને અનુરૂપ તો આપણને ખીજાશે, તો એ ઉદ્દીપક થયું. એના પછી છે સમવયસ્કોના મનોવલણો. આપણી ઉંમરની વ્યક્તિ હોય એ જે વિચારતા હોય એના જે વલણ હોય એની અસર થાય છે. આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ, બરાબર. તો આ બધી બાબતો છે એનો સમાવેશ શેમાં થશે? સામાજિક
વાતાવરણમાં થશે. પછી આપણી આજુબાજુ ચોક્કસ પ્રકારનું સાંસ્કૃતિક વાતાવરણ પણ છે. એમાં શું આવશે તો અલગ અલગ પ્રકારની સાહિત્ય રચનાઓ છે, કલા કારીગરી છે, તાજમહેલ છે, અક્ષરધામ, આવી જે વિશિષ્ટ સ્થાપત્ય રચના છે, બરાબર, એ બધી શું છે તો માણસે બનાવેલ છે. મૂર્ત અને અમૂર્ત એટલે અમુકને આપણે જોઈ શકીએ છીએ, અમુકને જોઈ શકતા નથી. મૂર્ત એટલે જોઈ શકીએ ને અમૂર્ત સામગ્રી એટલે ન જોઈ શકીએ. આ બધી બાબતોની પણ આપણા ઉપર અસર થાય છે. પછી અમુક માનસિક પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ, આપણે વિચારો કરીએ છીએ, કલ્પના કરીએ છીએ, માહિતી મેળવી અને યાદ રાખી એટલે કે સ્મૃતિ. આપણે કોઈ એક કામ કરવા માટે પ્રેરાઈએ છીએ, અલગ અલગ પ્રકારની લાગણીઓ આવેગોનો અનુભવ કરીએ છીએ, ઘણી બધી વસ્તુ શીખીએ છીએ, આ બધી જે પ્રક્રિયાઓને એમાં સમાવેશ થાય છે. આ વિચારો, લાગણીઓ, પ્રત્યક્ષીકરણો, મનોવલણો, આ બધી જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે એને આપણે ખૂબ જ વિશાળ અર્થમાં વર્તન તરીકે ઓળખીએ છીએ. જો આપણે જે વિચારો કરીએ છીએ, આપણે જે લાગણીઓનો અનુભવ કરીએ છીએ, આપણે જે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, પ્રત્યક્ષીકરણ એટલે શું તો આજુબાજુમાં જે બાબતો છે એની આપણા ઉપર અસર થાય અને એ પ્રમાણે આપણે એની સમજૂતી મેળવીએ, અર્થઘટન કરીએ, તો એ પ્રત્યક્ષીકરણ. આપણા વલણ છે એના ઉપર આપણી આજુબાજુનું સામાજિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ અને ભૌતિક વાતાવરણની અસર થતી હોય છે અને એના આધારે આપણે કોઈ એક ચોક્કસ પ્રકારનું વર્તન કરીએ છીએ. એના કારણે જે આ પર્યાવરણ છે એક એવો વિષય છે કે જેમાં બીજા બધા વિષયો છે એને લગતી બાબતો પણ આવે છે. તો ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન, આ બધી જે અલગ અલગ શાખાઓ છે એની સાથે સંબંધ ધરાવે છે. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ છે એ બહુવિધ્યાકીય ક્ષેત્ર ધરાવે છે. બહુવિધ્યાકીય એટલે એક કરતાં વધારે વિષયો સાથે જોડાયેલ, એક કરતાં વધારે વિષયો વિશેની માહિતી એમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે એ મેં તમને કીધું, એ મોટા ભાગે તમને ડી વિભાગમાં પૂછાતો હોય છે. તમે તમારા ચોપડાની અંદર આ પ્રશ્ન લખી લેજો, એ પ્રશ્ન તમારા માટે હોમવર્કમાં છે. થેન્ક યુ.